માટે પધારશો. યજમાન પરિવાર પોતે પૂજન કરી રહ્યા છે ત્યારે, ત્યારબાદ હું વિનંતી કરીશ પધારેલા મહેમાનશ્રીઓને. કીર્તિભાઈ શાહ મહુવાથી પધારેલા છે, તો આપને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પોતેજીનું પૂજન કરશો અને બાપુના હસ્તે સન્માન સ્વીકારશો. ત્યારબાદ જગદીશભાઈ ગજેરા અમદાવાદથી પધારેલા છે, તો શ્રી જગદીશભાઈ ગજેરાને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી પોતેજીના દર્શન અને બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ સરદાર પટેલ માધ્યમિક શાળા જીરાના તેજસ્વી તારલા માયાબેન ભરતભાઈ વાઘેલા પીટીસી શિક્ષક શ્રી પ્રાથમિક શાળા રબારિકા બેન શ્રી માયાબેન વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમપૂજ બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ માધુરીબેન અજયભાઈ સોની હોમિયોપેથિક બરોડા માધુરીબેનને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી પરમપૂજ બાપુના આશીર્વાદ મેળવશો. આ કથાની અંદર જે જે સમિતિઓ નિમવામાં આવી છે તે સમિતિના ભાઈઓને વિનંતી છે કે આપ પણ સન્માન સ્વીકારવા માટે ધર્મમંચ પર પધારો. સાફસફાઈ સમિતિમાં નામ છે મહેતા કિરીટભાઈ કાલાવડિયા સંજયભાઈ વાવડિયા વિઠ્ઠલભાઈ ધીનૈયા ચિમનભાઈ શેખડા નવનીતભાઈ પરગીર ભરતભાઈને વિનંતી છે કે આપ સર્વે પરમપૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારવા માટે પધારો તેવી આપને વિનંતી કરવામાં આવે છે. ત્યારબાદ ઉતારા વ્યવસ્થા સમિતિમાં નામ છે શ્રી વિપુલભાઈ માંડાણી શ્રી સંજયભાઈ બાવડિયા શ્રી ભાવેશભાઈ બાબુભાઈ ચોડવડિયા શ્રી જયંતિભાઈ નાથાભાઈ સોજિત્રા શ્રી હિતેશભાઈ કુકડિયા શ્રી ચિરાગભાઈ શિવાભાઈ શ્રી મહેશભાઈ ભીખાભાઈ બાવડિયાને વિનંતી છે કે આપ સર્વે ધર્મમંચ પર પધારી પરમપૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ છે કાર્યાલય વ્યવસ્થા સમિતિ, તેમાં નામ છે બોરડ ઘનશ્યામભાઈ ધર્મેશભાઈ વેકરિયા મેહુલભાઈ સિરોયા બિહારભાઈ વેકરિયા જયદીપભાઈ જેઠવા ખુશાલભાઈ ભીમાણી બોરડ ગિરીશભાઈને વિનંતી છે કે આપ સર્વે ધર્મમંચ પર પધારી પરમપૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ સ્ટેજ વ્યવસ્થા સમિતિમાં જે ભાઈઓના નામ છે અને બહેનોના નામ છે તેને પણ વિનંતી છે કે આપ પણ પધારશો. તેમાં પરેશભાઈ સિરોયા બાળદા મુકેશભાઈ ઝાલાવડિયા ભાવેશભાઈ હાર્દિકભાઈ ગોંડલિયા પાયલબેન ઝાલાવડિયા આરતીબેન બાળધા શ્રી દિનૈયા કલ્પેશભાઈ સૌજીભાઈ સૌજિત્રા જીગરભાઈ રમેશભાઈ સૌજિત્રા રાજેશભાઈ લાખાભાઈને વિનંતી છે કે આપ સર્વે ધર્મમંચ પર પધારી પરમપૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ પાણી પુરવઠા વ્યવસ્થા સમિતિના ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મમંચ પર પધારી પરમપૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. શ્રી ચોડવડિયા રાકેશભાઈ શ્રી ઉર્વેશભાઈ બોરડ વિજયભાઈ હિંગુ રણજીતભાઈ પટગીર રાકેશભાઈ ત્રાપસિયા સાગરભાઈ શેખડા માળવિયા નિલેશભાઈ સાગરભાઈ દેસાઈ પંકજભાઈ વાવડિયા કિશનભાઈ દુધાત કુશાલભાઈ ચોડવડિયા ભાર્ગવભાઈ વાવડિયા અને નરેશભાઈ વંદ્રાને વિનંતી છે કે આપ સર્વે ધર્મમંચ પર પધારી પરમપૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ આપણી કથામાં પધારેલા અને પરમપૂજ્ય બાપુની સુરત મુકામે જ્યારે રાંદેર વિસ્તારની અંદર કથા થઈ હતી તે કથાના યજમાન એવા શ્રી ભરતભાઈ ગંગા સિમેન્ટવાળા પધારેલા છે, તો શ્રી ભરતભાઈને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી પરમપૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. ત્યારબાદ પધારેલા અન્ય મહેમાનોમાં અશોકભાઈ અમરોટો સુરતથી પધારેલા છે, પ્રવીણભાઈ બોરડ ગંગા સિમેન્ટવાળા શ્રી પ્રવીણભાઈ બોરડ પણ ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. ત્યારબાદ અશોકભાઈ અમરોટો સુરત રમેશભાઈ ગિરી સાહેબ પ્રિન્સિપાલ શ્રી
માનગીરી સાહેબ ને પણ વિનંતી છે કે આપ પણ ધર્મ મંચ પર પધારશો. વિશાલભાઈ મુંબઈ વાળાને વિનંતી છે કે આપ પણ ધર્મ મંચ પર પધારશો. મહેન્દ્રભાઈ ત્રિવેદી ને વિનંતી છે કે આપ ધર્મ મંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો. કથાના મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથીજીનું પૂજન તથા અલગ અલગ સમિતિના ભાઈઓના સન્માન બાદ આવો આજની કથાનો પ્રારંભ કરીએ તે પહેલા આ જીવનની સત્ય વાસ્તવિકતા છે. વેન યુ આર ઇન લાઇટ એવરીથિંગ વિલ ફોલો યુ, બટ વેન યુ આર ઇન એન્ટર ડાર્ક ઇવન યોર આઉન શેડો વિલ લીવ યુ. અર્થાત જ્યારે તમે સફળતારૂપી પ્રકાશમાં હો ત્યારે બધી જ વ્યક્તિઓ વસ્તુઓ અને વિચારો એ તમને અનુસરશે, પરંતુ જ્યારે તમે નિષ્ફળતારૂપી અંધકારમાં દાખલ થશો ત્યારે તમારો ખુદનો જ પડછાયો એ તમારો સાથ છોડી દેશે. અહીં પડછાયો એટલે કે જેને તમે પોતાના અંગત માનો છો તે છે. તેથી જ તો કહ્યું છે ને કે સક્સેસ હેઝ એ મેની ફાધર, ફેલિયર હેઝ એ નન. સફળતાના ઘણા બાપ હોય છે, નિષ્ફળતાનો કોઈ નથી હોતો. તો આવો આજે જ્યારે આપણે સૌ ભગવાન નીલકંઠ મહાદેવની કથામાં સંમિલિત છીએ ત્યારે પરમ પૂજ્ય બાપુ પાસેથી જીવનમાં નિષ્ફળતાને કેમ પચાવવી અને સફળતાના શિખરોને કેમ સર કરવા તે જાણીએ, સમજીએ અને તેને જીવનમાં ઉતારીએ અને આપણે તેનો શુભ પ્રારંભ કરીએ તે માટે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવ કથા રસગંગાનું શ્રવણ રસપાન કરાવે. ઓમ નમઃ શિવાય.
Tanno
શુભકામનાઓ સાથે ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. માતા પિતાના સાનિધ્યમાં અને સદગુરુની કૃપા પ્રસાદ સ્વરૂપે શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોડવડિયા તથા અખંડ સૌભાગ્ય સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા
તથા તેમની બંને પુત્રી મૈત્રી જાનવી ચડુરા પરિવાર દ્વારા સુંદર શિવમહા પણ કથાનું આયોજન થયું. જીરા ગામના આંગણે સમસ્ત પરિવાર દ્વારા આ વર્ષના પ્રારંભમાં ભગવાન મહાદેવની કથા દ્વારા આપણે સૌ આપણા જીવનને સાર્થક કરવા માટે એક અવસર ઊભો કર્યો છે. તો આપણા જીવનને આપણે ધન્ય સમજતા ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ. પણ તે પહેલા આપણા નિત્ય નિયમ પ્રમાણે રોજ યાદ કરીએ છીએ, જે તીર્થમાં ભગવાન મહાદેવજીની કથા ભગવાન વેદવ્યાસના સદશિષ્ય મહાદેવના ભક્ત સુત પુરાણે જે કથા કહે છે એવા તીર્થરાજ પ્રયાગને યાદ કરી અને ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરીએ. એકનો એક શ્લોક રોજ તેટલા માટે ગાઈએ કે સાત દિવસની કથા યાદ ન રહે, પણ એક શ્લોક જો યાદ રહી જાય તો પણ આપણું પરમ મંગલ થઈ જાય. એટલે ભાવસે ભક્તિ સે હૃદય સે ગાને કા એક પ્રયાસ કરો. ધર્મ ક્ષેત્ર મહાક્ષેત્ર ગંગા માર્ગ સ્વરૂપ પર્યાપ્ત તીર્થમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવની કથા કહે છે અને બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. ભગવાન વ્યાસજી પર્યાપ્ત તીર્થમાં જે મહાત્માઓ કથા સાંભળી રહ્યા છે તેમના મુખમાં શબ્દ મૂકી અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને સુંદર પ્રશ્ન કર્યો છે અને જેને પ્રશ્ન થાય તેને જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા વિદ્વાનો એમ કહે કે બે માણસોને પ્રશ્ન ન થાય, એક તો બહુ જ વિદ્વાન હોય તેને કોઈ પ્રશ્ન ન થાય અને એક એકદમ ઢફ હોય મૂર્ખ એમને કોઈ પ્રશ્ન ન થાય. બાકી હર કોઈ માણસને કદમ કદમ પર પ્રશ્ન ઉભા થાય છે. તો સુંદર પ્રશ્ન કર્યો છે. એક પ્રશ્નમાં બે પ્રશ્ન છે, જિજ્ઞાસા વ્યક્ત કરે છે અને શિવ મહાપણનો એક એક શ્લોક આ લોકને પાવન કરે છે. તો સુનિયે ભાવસે ભક્તિ કે સાથ અગ્રયમ શિવ નૈવેદ્ય મિતિ શ્રુતમ વચઃ બ્રુહીતં નિર્ણયં બિલ્વ મહાત્મયં પ્રિસં મુને મહાત્મયં પ્રિસં મુને. કેટલી સુંદર વાત કરી એ સૂત. અમે એવું સાંભળ્યું છે કે ભગવાન મહાદેવનું નૈવેદ્ય એ લેવાતું નથી અને ખવાતું પણ નથી. અગ્રહયમ એટલે ન લેવું. એના ઉપર આપ કંઈક બોલો. અને બીજો પ્રશ્ન છે બૃહિત નિર્ણયમ બિલવા. અમે સાંભળ્યું છે ભગવાન મહાદેવને બિલોપત્ર બહુ જ પ્રિય છે. આપ એના ઉપર બોલો, તેનો મહિમા સમજાવો. આપ જ્યારે જેવી રીતે પ્રશ્ન કર્યો છે એવી જ રીતે વિવેકપૂર્ણ ઉત્તર આપ્યો છે. કારણ કે જેવી આપણે પૂછવાની રીત હોય એવો જ ઉત્તર સામેથી આપણને મળે. આપણે વિવેક સભર જો કોઈને પૂછીએ તો વિવેક સભર આપણને જવાબ મળે.
કોઈને કાંઈ પણ પ્રકારે પ્રશ્ન કરો તો વિવેકપૂર્ણ પ્રશ્ન કરો. આપણે આમ સૌરાષ્ટ્રમાં આમ નીકળીએ ને, આપણું તો સૌરાષ્ટ્ર એટલે બહુ રૂડું રૂપાળું સૌરાષ્ટ્ર, પણ આપણે આમ જતા હોય ને કોઈ ગાડી વાળો માણસ આમ, એ આ રસ્તો ક્યાં જાય છે એમ ને, એ ભાઈ અમારે આમ જવું છે જરાક આપ કહો ને, તો એ માણસને ભાવ થાય. બોલવા પાછળ માણસનું આખું જીવન ઓળખાય જાય. આમ સૌરાષ્ટ્રમાં ઘણી વાર, આમ તો સૌરાષ્ટ્રમાં બહુ ઓછી કથા આપીએ આપણે, પણ આવા સજ્જન માણસો હોય અમારા પ્રતાપભાઈ જેવા તો કથા આપવી પડે. સૌરાષ્ટ્રના વખાણ પણ આપણે બહુ જ કરીએ, પણ સૌરાષ્ટ્રમાં શિક્ષણ ઓછું હોવાને કારણે ઘણી બધી અણસમજણ બહુ છે. પણ ધીમે ધીમે આપણું સૌરાષ્ટ્ર શિક્ષણ સાથે સમજણ મેળવે તો સૌરાષ્ટ્રના માણસોમાં બહુ તાકાત છે. અમારા સાહિત્યકારો એમ કહે કે સૌરાષ્ટ્રની ધરતીમાં પાણી નહીં પણ સૌરાષ્ટ્રના માણસોમાં બહુ પાણી, એ આપણું આ સૌરાષ્ટ્ર છે, એ આપણી આ ભૂમિ છે અને એના આપણે આ વતની છે. તો જેવો પ્રશ્ન એવો જવાબ. સુત પુરાણી એમ કહે છે તો સાંભળો મહાત્મા, સરસ વાત કરી એ મહાત્મા, એ મુનિયો આપ સર્વ સાંભળો. સાવધાન કયા તુના સર્વમ વદામી સર પ્રીત્યાં ધન્યા યુયમ શિવ વ્રતાઃ, ધન્યા યુયમ શિવ વ્રતાઃ. એ શિવવ્રત ધારીઓ, એ મહાદેવના પરમ ભક્તો, આપ ધન્ય છો. સર્વ વદામી સપ્રીત્યા, તમારા ઉપર પ્રેમ રાખીને હું તમને આ બધું જ કહીશ. તમે મને પહેલો પ્રશ્ન કર્યો કે અગ્રહમ શિવ નૈવેદ્ય, ભગવાન મહાદેવનું નૈવેદ્ય લેવાતું નથી ખવાતું નથી એવું તમે મને પૂછો, તો સાંભળો ભક્ષે શિવ નૈવેદ્યમ તયજ્યત ગ્રાહ્યમ ભાવનામ. શિવના નૈવેદ્યના ત્યાગ કરવા કરી દેવાની તમારી જે ભાવના છે એ આજથી છોડી દો અને નિર્ણય લ્યો ભક્ષે શિવ નૈવેદ્ય. ભગવાન મહાદેવને અર્પણ કરેલું નૈવેદ્ય એ પ્રેમપૂર્વક લઈ શકાય છે, આરોગી શકાય, ખાઈ શકાય છે. દ્રષ્ટવાપી શિવ નૈવેદ્યમ યાંતિ પાપાની દૂરતા, શિવજીના નૈવેદ્યનું દર્શન કરવા માત્રથી પાપ બધાય દૂર જાય. જેને પાપમાંથી છૂટવું છે તેના માટે તો કેટલા સરસ માર્ગો છે. આમાં ક્યાં કઠિન છે પાપમાંથી છૂટવાનું? શંકર ભગવાનના નૈવેદ્યનું દર્શન કરી લો, તમારા પાપ જાય. અને આગળ એમ કહ્યું, ભક્ષે તું શિવ નૈવેદ્યમ પુણ્ય ન્યા યાંતિ કોટિશ. જ્યારે તમે શંકર ભગવાનનો પ્રસાદ નૈવેદ્ય જ્યારે તમે મુખમાં મેકો છો ત્યારે એક પુણ્ય નથી મળતું પણ કરોડ કરોડ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી મહેમાનો અતિથિઓ આ કથા પૂર્ણ થયા પછી જે પ્રસાદ લે છે એ પ્રસાદ નથી, એ મહાપ્રસાદ છે. કારણ કે મહાદેવને અર્પણ કરેલો પ્રસાદ છે. જે કોઈ આ મહાદેવનો પ્રસાદ લે તેને કરોડો પુણ્યની પ્રાપ્તિ થાય. શિવ મહાપણમાં તો એમ કહ્યું કે પ્રસાદ મહાદેવનો હાથમાં હોય અને જેટલા માણસોને તમે પ્રસાદ આપો તેટલા યજ્ઞો કરવાનું ફળ મળે. તો આ કથા પૂર્ણ થાય અને પ્રતાપભાઈના માધ્યમ દ્વારા દેશ